कॉनेज फाउंडेशन ट्रस्ट अने रीच टू टीच द्वारा भचाउ तालुकानी 29 शाळाओमां काम चाले छे। एमां खास करीने बाळकोने नियमित शाळाએ આવે અને સારું શિક્ષણ મેળવે અને આ શિક્ષણ અને સમુદાય કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જે ગામના સ્થાનિક વાલીઓ અને બાળકો સાથે રાખી કરવામાં આવી રહ્યું છે। જે લાંબા ગામ સુધી લોકો જીત ધારકો પોતે આ કાર્યક્રમની ઓનરશીપ મેળવે તે માટે કાર્યક્રમ કરી રહ્યા છીએ। દરેક બાળકના ઘરની મુલાકાત સમુદાય કરે છે, તેની સાથે ફળિયાના હાજરી સતત જોડાય છે। શાળાના વેકેશનમાં પ્રવૃત્તિઓ જેમાં ઘર મુલાકાત, રેલી, સોશિયલ મીડિયાનો ઉપયોગ શાળા સમુદાય કરે છે। પહેલા દિવસે વાલીઓ બાળકોને મૂકવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક ગામમાં સીઓએપી ટીમ સમુદાય હાજરી કાર્યક્રમ માલિકી પણ માટે બનાવાયેલી છે। દરેક ફળિયા પ્રમાણે મહોલ્લા મીટિંગ કરવામાં આવે છે, તેમાં વાલીઓ બાળકોના વિકાસમાં શું પ્રભાવ પાડી શકે, હાજરીનું મહત્વ, બાળકો કેવી રીતે શીખે છે એવા મુદ્દા કવર કરવામાં આવ્યા છે। આ પ્રોગ્રામને સફળ બનાવવા ગ્રામ્ય લેવલ સીએફ સમુદાય પ્રેરક અને કોઈ ટીમ મુખ્ય સ્તંભ છે। આગામી તારીખ 14/11/2019 આપણી શાળા ખુલ્લી રહેશે। તમામ વાલીઓ પહેલા દિવસે બાળકોને મૂકવા આવે અને બધા બાળકો શાળાએ આવે। આ કાર્યક્રમમાં દેવાયત આહિર, ફિલ્ડ ઓફિસર સીએફટી ભચાઉ, અમીનભાઈ, વનરાજભાઈ, વિજયભાઈ, જયંતિભાઈ, ચેતનાબા જાડેજા, લીલુબેન, ગુલામ હુસેન વગેરે કાર્યક્રમમાં જોડાયા હતા। રીડ ટુ ટીચ 2018 જૂનથી ભચાઉ તાલુકાની 29 શાળાઓમાં જે કામ કરીએ છીએ, શિક્ષણ અને સમુદાય કાર્યક્રમ, એ અંતર્ગત આપણે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ જે કરી રહ્યા છીએ, એમાં ખાસ કરીને શાળાનું વેકેશન પડતું હોય ત્યારે બેક ટુ સ્કૂલ અને પીડીએસ કેમ્પિયન એટલે કે પોસ્ટ દિવાળી અવેરનેસ કેમ્પિયન, એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ભાઈ પહેલા દિવસથી બાળક શાળામાં આવે અને શીખવાનું છે પહેલા દિવસથી શરૂ થાય, તો એના માટે જે અમારા ગામ લેવલે જે સમુદાય પ્રેરક રાખેલા છે, તો સમુદાય પ્રેરક છે ખૂબ મોટું કામ કર્યા છે કે ભાઈ શાળા જ્યારે ખોલવાની છે તો એના પહેલાના અઠવાડિયામાં દરેક ઘર સુધીની મુલાકાત કરે છે અને એક મેસેજ આપે છે ભાઈ આ તારીખે શાળા ખોલવાની છે, અને પછી એવું અમારે દરેક ગામની અંદર એક ટીમ બનાવેલી છે, કોપ ટીમ, કોમ્યુનિટી ઓનરશીપ ઓફ એટેન્ડન્સ પ્રોગ્રામ, એટલે કે સમુદાયમાં હાજરીનું માલિકી પણ આવે એના માટેની જે ટીમ છે, તો આ સમુદાય પ્રેરકની ટીમ સપોર્ટ કરી છે અને એ ટીમ આખું જે આયોજન કરે છે ભાઈ ગામની અંદર એક રેલી થાય, ગામની અંદર એક માઇક જે હોય, મસ્જિદ હોય કે મંદિર હોય તો એની અંદર પણ એલાઉન્સમેન્ટ કરે છે, અમુક ગામની અંદર બાઇક રેલીનું પણ આયોજન કર્યું છે કે ભાઈ મુખ્ય હેતુ એ જ છે કે ભાઈ આખા અઠવાડિયા દરમિયાન એક માહોલ એવો બની રહે કે ભાઈ શાળા આ તારીખે ખોલવાની છે, પહેલા દિવસથી બાળકનું લર્નિંગનું કામ છે શરૂ થઈ જાય, તો આ પ્રકારનું જે આખું કામ છે સંસ્થા અને સમુદાય સાથે મળીને કરીએ છીએ। અને આજે જે અહીંયા મોહલ્લા મીટિંગ જે અમે કરી છે દરેક ફળિયા મીટિંગ, તો અમારા સાથી મિત્ર છે અમિતભાઈ, એના વિશે વાત કરી। સમુદાય કાર્યક્રમ જે છેલ્લા 1.5 વર્ષથી ભચાઉની અંદર ચાલી રહ્યો છે, તો એ અંતર્ગત વાલી જોડાણ માટે થઈ અને આખા વર્ષ દરમિયાન અલગ અલગ વિષયો ઉપર 3 મોહલ્લા મીટિંગ કરવામાં આવી હતી, જેની અંદર મોહલ્લા મીટિંગ 1 જે અમે કરી, તો એની અંદર શિક્ષણનું શું મહત્વ છે, બાળકના જીવનમાં શિક્ષણ કેટલું મહત્વનું છે એના ઉપર આપણે વાત કરવામાં આવી હતી। ત્યાર પછી જે બીજો વિષય હતો એની અંદર બાળક વર્ગખંડની અંદર કેવી રીતે શીખે છે, જો બાળક 1/2 કલાક પણ શાળામાંથી બહાર રહે છે, શાળાથી વિખૂટો રહે છે, તો એના જીવન ઉપર અને એના શિક્ષણ ઉપર શું અસર પડે છે, તો એના ઉપર વાત કરી હતી। અને આજે જે મોહલ્લા મીટિંગ 5 કરી હતી, તો એ મોહલ્લા મીટિંગ 5ની અંદર અમે બાળકના સર્વાંગી વિકાસમાં વાલીની શું ભૂમિકા છે અને બાળકનો જે સર્વાંગી વિકાસ થાય છે તો એમાં વાલી શું કરી શકે, આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ બાળક 6 વર્ષનું થાય ત્યાં સુધી બાળક ઘરમાં જ રહેતું હોય છે અને બાળકની શાળા એ પ્રથમ એનું ઘર હોય છે અને બાળકના પ્રથમ ગુરુ એના માતા પિતા હોય છે, અને એ વિષય સાથે વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે સૌથી વધુ બાળક માતા પિતા સાથે જીવે છે અને એની એનાથી જ એના ઇન્ફ્લુઅન્સથી જ બાળકનો સર્વાંગી વિકાસ થાય છે, તો આ હેતુ આ વિષયને સાથે આપણે મીટિંગ કરવામાં આવી હતી અને વાલીઓનું સારું એવું જોડાણ જોવા મળ્યું હતું।